વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે ત્યારે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના પરિણામમાં ભૂપેન્દ્ર પટેલનો 1 લાખથી વધુ લીડ સાથે વિજય થયો છે. જોકે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર દર વખતે પૂર્વ સીએમ આનંદીબેન પટેલનો ભવ્ય વિજય થતો આવ્યો છે, ત્યારે આ ગઢ આ વખતે ભૂપેન્દ્ર પટેલે પણ જાળવી રાખ્યો છે. ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના વિજયના શ્રેય અંગે CN24 ન્યૂઝના સંવાદદાતા સાથે ખાસ વાતચીત કરી હતી. વિધાનસભા 2017ની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ત્યારે ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે આપણી સાથે ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી સાથે છે. ભૂપેન્દ્રભાઈ પટેલનો 1 લાખથી વધુ લીડ સાથે વિજય થયો છે, ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી સાથે છે. જી ભૂપેન્દ્રભાઈ, આપનો વિજય થયો છે, કેવો જીતનો વિશ્વાસ હતો અને હવે કેવી લાગણી આપ જ્યારે જીતી ચૂક્યા છો ત્યારે? અમે પહેલા દિવસથી વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતર્યા હતા. દરેકે દરેક મતદાર સુધી અમે પહોંચ્યા છીએ અને કેમ્પેન કર્યું છે, અને જ્યારે આજે જે પ્રમાણેના ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામોને લઈ અને મતદાર સુધી પહોંચ્યા, અને આ માન્ય આનંદીબેનનું મતક્ષેત્ર છે એટલે ખૂબ સારા વિકાસના કામો અહીંયા થયા હતા. હવે આપ જીતી ચૂક્યા છો ત્યારે હવે એવા કયા કાર્યો કરવાની આપની ઈચ્છા છે, જે વિધાનસભા ઘરોડા વિધાનસભા બેઠક પરથી આપ કરવા ઈચ્છો છો, શું નવા કાર્યોને આપ વેગવંતી બનાવશો? મેં પહેલાં પણ કીધું એમ કે ભાઈ, પહેલાં જ્યાં જ્યાં મુશ્કેલી, જે રોજબરોજની કોઈ મુશ્કેલી હોય એને નિવારવાનો પહેલો પ્રયત્ન રહેશે. ત્યારબાદ કાઉન્સિલર છે, અમારા કાર્યકર્તા મિત્રો છે અને મતદારો છે, એ બધાની સાથે બેસી અને બીજું શું વિકાસનું કાર્ય થઈ શકે એની વિચારતા વિચારણા કરી અને આગળના કાર્યો કરી શકીએ. જી આભાર આપનો. આ તો આપણી સાથે ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમને અત્યારે 1 લાખથી વધુ લીડ સાથે જંગી બહુમતીથી વિજય પામ્યા છે, ત્યારે એમને એક કાર્યકર્તા તરીકે સેવા આપવાનો એક ચોક્કસ નિર્ધાર કર્યો છે, ત્યારે આગામી સમયમાં વિકાસની દિશામાં આગળ કાર્ય કરવાનો ચોક્કસ નિર્ધાર કર્યો છે. કેમેરા પર્સન પરેશ પ્રજાપતિ સાથે પ્રવીણ જાદવ, CN24.